नमस्कार मित्रों, पायोनियर प्राइमरी स्कूल गोलापुर पाटण धोरण 6 विषय गुजराती। विद्यार्थी मित्रों, गया वीडियो नी अंदर आपणे पाना नंबर 7 परनो अभ्यास कर्यो हतो। हवे पाना नंबर 8 ऊपर आपणे चर्चा करीशुं। तो दरेक विद्यार्थी मित्रों, पाना नंबर 8 पेरेग्राफ नंबर 1 ऊपर ध्यान आपे। हवे आ बन्ने मित्रों त्यां चा नास्तानी व्यवस्था करी छे। मैनेजरे त्यां चा नास्ता माटे जाय छे અને એમાં નિરંજન કહે છે કે તમે અમારા માટે થઈને શા માટે તકલીફ લો છો? ત્યારે અહીંયા મેનેજર સાહેબ કહે છે કે એમાં તકલીફ શાની, ચા તો મંગાવી જ દીધી છે, તમને ફિલ્મ જોવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? હવે લેખકને અને નિરંજનને એ મેનેજર સાહેબ કહે છે કે તમને ફિલ્મ જોવામાં તકલીફ તો નથી પડી, શા માટે એમને ધ્યાન રાખે છે? કારણ કે એ બંને મિત્રો વેદ સાહેબ એટલે કે જે લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ ગવર્નરના તેઓ સંબંધી હોવાને કારણે તે બંનેનું ધ્યાન રાખે છે અને બંનેને એ વેદ સાહેબનો પત્ર લઈને અહીંયા ફિલ્મ જોવા માટે આવ્યા છે। ત્યારે આ મેનેજરને એ બંનેની ખૂબ ચિંતા હોય છે। નારે ના સાહેબ, આપે આજે અમને ઘણી બધી મદદ કરી। જો આ વાક્યની અંદર નવાઈ ભરેલી વાત છે, ત્યારે તેની અંદર જો આશ્ચર્ય ચિહ્ન એટલે કે ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર ચિહ્ન, કેમ કે આમાં નવાઈ લાગે તેવું વાક્ય નારે ના સાહેબ, નારે ના સાહેબ, તમને આમાં મારી મદદ કરવાની એક ભાવના એટલે કે આપે જે મદદ કરી છે એ પૂરતી છે। મેં કહ્યું, શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈને ગુરુ જેમ પ્રસન્ન થઈ અને વાત્સલ્યપૂર્ણ નેત્ર શિષ્ય પ્રતિ જોઈ રહે છે। હવે અહીંયા ગુરુ ને શિષ્ય એટલે કે લેખક ધરતીલાલ બોરીસાગર અને તેમના મિત્ર નિરંજન, નિરંજન એ લેખકના ગુરુ છે। કેમ કે નિરંજને આ પત્રનો ઉપયોગ કેવી રીતે કરવો અને પત્રનો ઉપયોગ કર્યા બાદ કેવી રીતે ફિલ્મ જોવી એ લેખકને કોની પાસેથી જાણવા મળ્યું? તો નિરંજન પાસે। તો ગુરુ અને શિષ્ય વચ્ચેની આ એક ઉદારતા આપણને જોવા મળે છે। અરે એમાં મદદ શાની, એ તો મારી ફરજ છે। મેનેજર સાહેબ શું કહેશે કે આ એક મારી ફરજ છે। ચા પીવાઈ રહી, અમે મેનેજરને નમસ્તે કહી અને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા। હવે મેનેજર સાહેબે આ બંને મિત્રો માટે ચાની વ્યવસ્થા કરી અને ચા પીવાઈ ગઈ અને ચા પીધા પછી આ બંને મિત્રો જે અધૂરી ફિલ્મ છે એને જોવા માટે એ થિયેટર પહોંચી ગયા। આમ તે દિવસ રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈ ને તે પણ મફત। રવિવાર હોવા છતાં, ટિકિટ ન લીધેલી હોવા છતાંય નિરંજને પત્રનો ઉપયોગ કરી અને ફ્રીમાં અને સારી એવી વ્યવસ્થા બંને મિત્રોને મળી અને બંને મિત્રોએ એ ફ્રીમાં ફિલ્મ જોઈ લીધી। મજા આવીને તે તો સાલા એકને બદલે બે ફિલ્મ જોઈ ખરું, હવે ક્યારે આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે। નિરંજન લેખકને શું કહે છે કે ફિલ્મ જોવા મળી, તું કહેતો હતો કે ફિલ્મ જોવા નહીં મળે, પરંતુ આ જાદુઈ પત્રને આધારે ફિલ્મ પણ જોઈ, ચા નાસ્તાની વ્યવસ્થા પણ થઈ ગઈ અને બેસવા માટે એક્સ્ટ્રા ખુરશીની પણ વ્યવસ્થા થઈ ગઈ। ત્યારે નિરંજન લેખકને એમ કહે છે કે જ્યારે પણ તારે પત્રની જરૂરિયાત હોય અને કોઈ કામ હોય આવું, ત્યારે આ પત્રનો ઉપયોગ અવશ્ય કરજે। ત્યારબાદ બીજો પ્રસંગ છે, એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા। મેં અરજી કરી હતી, 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો, મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂજ્યો। કોને વિચાર આવ્યો કે પત્ર લઈને મેનેજરને મળું? તો આ વિચાર લેખકને આવ્યો। કેમ કે એમણે જ્યારે પણ આ પત્ર લઈને ફિલ્મ જોવા ગયા હતા અને ફિલ્મ જોવા મળી અને એ પણ મેનેજરે સારી વ્યવસ્થા કરીને, તો લેખકને થયું કે લાવને આ પત્રનો ઉપયોગ કરી હું એક સુવિખ્યાત એટલે કોઈ મોટી કંપનીની અંદર ક્લાર્ક તરીકે મને સારી એવી નોકરી મળી જાય।
तो मैनेजर ने मळवानो आ विचार लेखक ने आव्यो त्यारे ज्यां देवदूतो पग मुकता डरे से त्यां मूर्खाओ दौड़ी जाय छे। એટલે ભગવાનના માણસો જ્યાં પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ માણસો પણ ઘણીવાર પહોંચી જાય છે। આ ઘણીવાર વાત સાચી હોય છે। ત્યારે મેં નિરંજને વાત કરી કે પેલો પત્ર આપને, નિરંજને કહ્યું પત્ર આપવામાં તો કોઈ વાંધો નથી પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે પણ ક્યાંક ભરાઈ પડી। હવે ગુરુ નિરંજન, લેખકના ગુરુ કોણ છે? નિરંજન। નિરંજન એમ કહે છે કે તું પત્ર લઈ જઈશ અને પત્રનો ઉપયોગ કરતા તને નહીં આવડે તો ક્યાંક તું પકડાઈ જઈશ, તો નોકરી તો બાજુ પર રહીશ પણ ક્યાંક તું હેરાન થઈ જઈશ, પણ હવે મને આત્મવિશ્વાસ આવી ગયો હતો। લેખક શું કહે છે કે હવે મને આત્મવિશ્વાસ આવી ગયો કે પત્રનો ઉપયોગ કેવી રીતે કરવો, પણ મને આ પત્રને લઈને મારે મેનેજરને તો મળવું છે। નિરંજને મને પત્ર આપ્યો, પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો। પત્ર મળતા જ લેખક ક્યાં પહોંચી જાય છે? હેડ ઓફિસે। મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલાવીને કહેવડાવ્યું કે લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને હું મેનેજર સાહેબને મળવા માગું। લેખકે શું કહ્યું કે આ પત્ર એ પીએને કહેવડાવે છે કે પીએનએ દ્વારા સમાચાર મોકલે છે મેનેજર સુધી કે તમને કોઈક વેદ સાહેબનું પત્ર લઈને મળવા માગે છે। થોડી વારમાં તેડું આવ્યું, તેડું એટલે આમંત્રણ। પત્ર મોકલતાની સાથે જ ત્યાં મેનેજર સાહેબે કહ્યું કે એમને બોલાવો। મેનેજરને પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો। મારી ગભરામણ વધતી જતી હતી, મારાથી કંઈક ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અમોઘ છત્ર એટલે કે અમોઘ હથિયાર એ એમણે વાપરી અને એકદમ પેલો પત્ર પીએના હાથમાંથી એમણે મૂકી દીધો। એમને ત્યાં બોલાવવામાં આવ્યા, ત્યારે એ ત્યાં મળવા માટે જાય છે ત્યારે તેમની પાસે શું હોય છે? પત્ર। અને પત્ર લઈને ત્યાં જાય છે ત્યારે સૌ પ્રથમ મેનેજરની ઓફિસમાં જતાની સાથે જ એ પત્ર કોને આપે છે? મેનેજરના હાથમાં મૂકી દે છે। પરંતુ ત્યાં પહોંચતા લેખકને થોડી ઘણી ગભરાટ છે કે ક્યાંક મારાથી ભૂલ થઈ જશે તો, ક્યાંક હું પકડાઈ જઈશ તો। હવે આ વેદ સાહેબનો પત્ર છે એમ એમને કહ્યું ત્યારે લેખકે કહ્યું, હા આ વેદ સાહેબનો પત્ર છે, તમે એમને ક્યાંથી ઓળખો? મેનેજર સાહેબે કહ્યું કે તમે આમને ક્યાંથી ઓળખો? ત્યારે અહીં લેખક કહે છે કે એ મારા કાકા એટલે કે મારા મિત્રના કાકા છે, એ મારા મિત્રના કાકા છે। પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો કે પત્રમાં શું લખાયું છે? એ પત્ર વીર સાહેબનો છે તો પત્રમાં શું લખાયું છે? મેં પત્ર ઉખેડ્યો નથી, એટલે કે પત્રમાં મેં કંઈ જોયું નથી, પત્રમાં શું લખ્યું, પરંતુ આ વેદ સાહેબ એ મારા મિત્રના કાકા છે અને એ વેદ સાહેબે પત્ર મને આપ્યો છે કે પત્ર લઈને તું મેનેજર સાહેબને મળી। વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 8 ઉપરની આપણે ચર્ચા કરી, આવતા વિડીયોમાં પાના નંબર 9 ઉપરની આપણે ચર્ચા કરીશું। ત્યાં સુધી તમે પાના નંબર 8 ઉપરની એકવાર વાંચન કરી લેજો।